નમસ્કાર મિત્રો, એજ્યુ કડવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કડવી. મિત્રો, તમને બધાને ખબર છે કે દિવાળી જે હતી એનું વેકેશન પતી ગયું છે અને હાલ શાળાઓ જે છે એ 30 ડિસેમ્બરથી ખુલવાની છે. એનું નવું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દીધું છે 9 થી 12 માટે. આ એક બહુ મોટી ન્યૂઝ છે. હવે આપણે બધા જાણીએ છીએ કે દિવાળી વેકેશનની અંદર આપણે બધાને વાંચવાનો ટાઈમ તો મળ્યો નહીં હોય, મન ભરીને ફટાકડા ફોડ્યા હશે, બરાબર. હમણાં નજીકમાં એક વિદ્યાર્થી હતા જેમણે, મેં એક સવાલ કર્યો કે બેટા દિવાળી વેકેશનની અંદર શું કર્યું, તો શું એવું નવું શીખ્યું? તો એ વિદ્યાર્થીનો જવાબ એક જ હતો કે સર, સળગાઈને ભાગી જવાનું, એ જ નવું શીખ્યું છે, બરાબર. તો આ વાત આગળ વધારીએ અને આપણા એક નવા લેટેસ્ટ અપડેટ તરફ જઈએ. તો ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના જે આવેદનપત્રો છે એ 11મી ડિસેમ્બર સુધી ભરી શકાશે. જેટલા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એમણે આવેદનપત્રો હજી સુધી ભર્યા ના હોય તો પ્લીઝ જઈને તમારા ફોર્મ જે છે એ ભરી આવો. 2 ફોટા અને તમારી સિગ્નેચર ત્યાં માંગશે. અને ધોરણ 10ના ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની નથી. તમે જેટલા જલ્દી જશો એટલું જલ્દી તમને ફોર્મ ભરી આપવામાં આવશે, બરાબર. બીજી એક વાત હતી દિવાળી વેકેશનની, એના ઉપર આપણે જઈએ થોડાક. ઓકે મિત્રો, તમને ખબર છે કે તારીખ 9/11/2023 થી 29/11/2023 સુધી શાળામાં દિવાળી વેકેશન હતું. 30/11/2023ને ગુરુવારને રોજ શાળાઓ જે છે એ ફરીથી ખુલવાની છે. આપ સૌને દિવાળી પર્વ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું પણ પાઠવું છું અને આ મેસેજ દ્વારા પણ પાઠવવામાં આવેલી છે. તો શાળાઓ જે છે હવે ખુલવાની તૈયારીમાં છે. તમે જો વાંચ્યું ના હોય, અત્યાર સુધી કોઈ તૈયારી ના કરી હોય તો પ્રિપરેશન કરવા લાગો, કેમ કે પરીક્ષા ક્યારેય કોઈની સગી થતી નથી, બરાબર. પરીક્ષાની અંદર તમને મહેનત કરીને જવું પડે છે અને ક્યારેય કાપલી પણ કોઈની સગી થતી નથી. ગમે ત્યારે પકડાઈ જવાય, કોઈ પણ ભરોસો કોઈનો કરવો નહીં. અને તમને ખબર છે કે બહુ વધારે સ્ટ્રિક્ટ વાતાવરણ છે આ વખતે અને અભ્યાસક્રમ કાફી બહુ વધારે ઘટાડી દેવામાં આવ્યો છે, બહુ વધારે સહેલું કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી પાસ થઈ જાય. આપણે ખાલી એટલી તૈયારી રાખવાની કે મિનિમમ પાસિંગ માર્ક્સના ક્રાઇટેરિયા સુધી પહોંચી જઈએ, બરાબર. મિનિમમ પાસિંગ માર્ક્સ સુધી તો પહોંચી જ જઈએ, ભલે એન્જોય કરીએ, રીલ્સ જોઈએ, આ તે કરીએ, પણ એની અંદર તમને તમારો જે ગોલ છે એ ગોલ સુધી પહોંચવાની તાકાત રાખવી પડશે. બાકી તમે પાસ થઈ શકો તેમ નથી. અત્યારનું જે લેટેસ્ટ જનરેશન છે એ પ્રમાણે તમે એકે પાસ થાય એવા લાગતા નથી, પણ તમે કોશિશ કરશો તો કદાચ પાસ થઈ જશો. અને જો તમે ટોપ કરવા માગો છો તો શું કરું? તો ટોપ કરવા માટે અત્યાર સુધી બોર્ડ દ્વારા જેટલા પણ પેપર્સ લેવાયા છે એ બધા પેપરની તૈયારી તમને સારી રીતે કરવાની રહેશે. જેટલી સારી તૈયારી તમે કરશો એટલું સારું તમને પોસાશે, મતલબ ચાલશે. મિત્રો, ધોરણ 10-12 વાળા માટે બહુ મોટી એક અપડેટ છે કે જેમાં એ લોકોની બોર્ડ એક્ઝામને 100 દિવસ બાકી હતા. આ રીલ મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકી જેને 1 મિલિયન પ્લસ વ્યૂઝ છે અને ઘણી બધી લાઇક્સના ઢગલો છે. કેમ? કેમ કે 100 દિવસ બાકી છે એટલા માટે છોકરાઓને સારું લાગ્યું કે ભાઈ આવી કોઈ રીલ્સ આવે જેને એ લોકો સ્ક્રોલ કરે ને એમાં લખેલું હોય કે હવે ધોરણ 10-12ની જે બોર્ડ એક્ઝામ છે એને 100 દિવસ બાકી છે, બરાબર. ખાલી લાઇક કરવા માટે સારું લાગે, પણ તમે લોકો એને સિરિયસલી લેતા નથી. ખાલી 100 દિવસ બાકી છે. એ 100 દિવસ તો મેં કેટલા દિવસ પહેલાં મૂકી હતી, અત્યારે તો કદાચ એનાથી એ બહુ ઓછા દિવસ બાકી છે, બરાબર. 127 દિવસ બાકી હતા. આના પછીનો જે અભ્યાસક્રમ છે ને એને 127 દિવસનો શાળાની અંદર અભ્યાસક્રમ રહેશે. 127 દિવસ કોના માટે? 9મા ધોરણ માટે અને 11મા ધોરણ માટે. 10મા ધોરણ માટે અને 12મા ધોરણ માટે 127 દિવસ નથી. તમારી બોર્ડ એક્ઝામ માર્ચની અંદર જ છે, એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 4 મહિના છે. એટલે તમારી પાસે ગણીને 100 દિવસ જેવું છે અમાઉન્ટ ડેઝનું. તો એ 100 દિવસ છે એની અંદર તમને બહુ સારી એવી તૈયારી કરવી પડશે અને બહુ સારા પ્રમાણમાં તમે તૈયારી કરી હશે તો તમે કંઈક કરી બતાવશો, બરાબર છે. પતી ગયેલા એડિટરો આટલી જ મહેનત કરે છે 4 સ્લાઇડો બનાવવામાં. ઓકે મિત્રો, જો તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા હોય તો તમારા માટે છે એક બહુ મોટી ન્યૂઝ, જેમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, મેથ્સ જેવા વિષયના પ્રશ્નપત્રની અંદર થોડોક સુધારો કરવામાં આવ્યો છે. ધબકાર પ્રતિનિધિ સુરત, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રની અંદર સુધારા કરવામાં આવ્યા છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિત વિષયના પ્રશ્ન પત્રમાં તજજ્ઞો દ્વારા સુધારા સૂચવવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, આ બધી કથાઓ યાર આ લોકો બહુ કરે આની અંદર. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કર્યું, એટલે નહીં મેં આત્મારામ તુકારામ પીઢી દર વખતે
એટલે જુઓ શૈક્ષણ વર્ષ 2023-24 થી અમલી ધોરણ 10 અને ધોરણ 12 ના પ્રશ્નપત્રમાં સુધારો. શું સુધારો કર્યો ઈ કોણ યાર? ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન અને ગણિત વિષય જે છે એની અંદર પ્રશ્નપત્ર પરિરૂપમાં તજજ્ઞો દ્વારા સુધારા કરવામાં આવે. એક કલાકથી હું વાંચું છું, તજજ્ઞો મંડી પડ્યા છે. જે માટે પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર અને નમૂના પ્રશ્નપત્રો અમલ માટે મોકલવામાં આવ્યા છે, જે વિષયોમાં સુધારા દર્શાવવામાં આવ્યા છે તે પ્રમાણેની વિગતો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અમલ કરવામાં મોકલવામાં આવશે. શાળાઓ પણ શું સુધારા કર્યા એ આ લોકોએ નહીં કીધું, આપ લોકો આપણને પોપટ બનાવ્યા બરાબર. તજજ્ઞો દ્વારા સુધારા સૂચવ્યા. શું? પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રોના અમલ માટે સૂચના. હે રામ, મતલબ પૂરી રીતના આ ન્યૂઝ આપણને પોપટ બનાવે છે. આની અંદર કંઈ છે નહીં. જે પણ આ સુરતના મહાશય છે ભાઈ, તમને કંઈ ના આવડતું હોય તો ખોટી શું ન્યૂઝ બનાવતા હશો? શું સુધારા કર્યા એ કીધું નહીં, આખા પેપરમાં ફેરવી નાખ્યા આપણને. મેઇન મુદ્દો, શાળાઓ 30 ડિસેમ્બરથી ખુલવાની છે. દ્વિતીય પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે અને દ્વિતીય પરીક્ષા જે છે એ તમારી એપ્રિલ મહિનાની અંદર લેવાશે. ધોરણ 9ની અને ધોરણ કોની? ધોરણ 11 સાયન્સની, ધોરણ 11 આર્ટ્સની, ધોરણ 11 કોમર્સની. એપ્રિલ મહિનાની અંદર તમારી જે દ્વિતીય પરીક્ષા છે એ લેવાની છે. અને બીજી વાત રહી, માર્ચ પછી એપ્રિલ અને એપ્રિલ પછી મે મહિનાની 5 તારીખથી વેકેશન પડશે. દિવાળીનું, દિવાળી સોરી ઉનાળો વેકેશન પડવાનું છે મે મહિનાની 5 તારીખથી. એના પછી તમને 35 દિવસનું વેકેશન છે. એટલે ધોરણ 9ની અને 11ની જે બોર્ડ પરીક્ષા સોરી દ્વિતીય પરીક્ષા લેવાની છે એ દ્વિતીય પરીક્ષા મે મહિનાની 5 તારીખ પહેલા પૂરી થઈ જશે અને એના પછી વેકેશન હશે. ફરી એક વખત, ધોરણ 9ની અને ધોરણ 11 સાયન્સ આર્ટ્સ કોમર્સની જે પરીક્ષા લેવાની છે બીજી, એ બીજી પરીક્ષા ક્યારે? તો કે ભાઈ 5મો મહિનો આવશે, મે મહિનો, અને મે મહિનાની 5 તારીખ પહેલાં એ પરીક્ષા યોજાઈ જશે. અને મે મહિનાની 5 તારીખ પછી તમને મળશે ઉનાળું વેકેશન જે હશે 35 દિવસનું, યાદ રાખજો બરાબર. એટલે પ્રિપેરેશન તમે અત્યારથી કરશો, જેટલો વધારે કોન્સેપ્ટ ક્લિયર કરશો વેકેશનની અંદર અમારા અહીંયાના 11 સાયન્સના વિદ્યાર્થીઓ 12 સાયન્સ પતાવી નાખશે. તમે શું કરો છો એ તમને જોવાનું બરાબર. એઝ સૂન એઝ પોસિબલ તમે તમારી પ્રિપેરેશન ઉપર ધ્યાન આપો. જેટલો સિલેબસ ચાલે છે એનાથી 2 ચેપ્ટર આગળ તમે ચાલશો તો જ તમે પાસ થશો. જેટલું તમારી સ્કૂલની અંદર ચાલે છે, જેટલું ટ્યુશનની અંદર ચાલે છે એનાથી 2 ચેપ્ટર આગળ ચાલવાવાળા 70-80% લાવશે, બાકી નહીં લાવે. બાકી જેટલું ચાલે છે એટલું કરવા રહેશો તો બહુ ધીરે ધીરે ચાલશો. ધીરે ધીરે ચાલવું એ આપણી ફિતરતમાં નથી એવું માની લેજો બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ શેર વિથ તમારા બધા ફ્રેન્ડ્સને.